બારડોલીમાં વહીવટીતંત્ર દ્વારા કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હાલમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવતા હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે અને કોરોનાના દર્દીઓમાં સારવાર માટે કારગત એવા રેમડેસિવિર ઇન્જેક્શન માટે દર્દીના સગાઓ દોડધામ કરી રહ્યા છે। જો કે બારડોલી ખાતે વહીવટીતંત્ર દ્વારા સીધા હોસ્પિટલમાંથી જ કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને હોસ્પિટલ દ્વારા આજે દર્દીની માહિતી સાથે પ્રાંત અધિકારીને અન્ય વહીવટીતંત્રને ઈમેલથી જાણ કરાતા જ હોસ્પિટલમાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। કલેક્ટર સાહેબ દ્વારા, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા, સુરત સિટી અને રૂરલમાં અલગ અલગ રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવવામાં આવે છે। એમાં રૂરલ માટે બારડોલી ખાતે 500 ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે। તે અંતર્ગત અમે દરેક તાલુકાના જે ઈમેલ આઈડી નક્કી કરેલા છે એમાં જે તે હોસ્પિટલ એના પેશન્ટ વાઇઝ એનો RT-PCR રિપોર્ટ, એનું મેડિકલ પ્રિસ્ક્રિપ્શન સાથે એ ઇન્ડેન્ટ ફોર્મ અમને ઈમેલ દ્વારા, પ્રાંત કચેરી બારડોલીની ઈમેલ દ્વારા મોકલશે ત્યારે અમો દ્વારા અમારા જે ટીમ બનાવેલી છે સપ્લાય ચેઇન એના દ્વારા સીધા જ હોસ્પિટલ પર અમે ઇન્જેક્શનો સપ્લાય કરવાના છીએ। એટલે કોઈએ સીધા મામલતદાર કચેરી કે પ્રાંત કચેરીનો સંપર્ક કરવાનો નથી અને સીધા ઇન્જેક્શન એમના ઇન્ડેન્ટ મુજબ હોસ્પિટલ પહોંચાડવામાં આવશે।